चालो विद्यार्थी मित्रों, बीजा चेप्टर नो पांचमो लेक्चर आपणे आगळना लेक्चर में शू शीखी गया तो ज्यारे बे भौतिक राशिओनो सरवाळो बादबाकी गुणाकार के भागाकार थाय त्यारे परिणाम में केटली त्रुटि उत्पन्न थाय तेनी माहिती मेळवेली अने तेने रिलेटेड एक्जाम्पल जोई गया। आजनो टॉपिक रहेशे आपणो सिग्निफिकंट नंबर एटले के सार्थक अंकों पर। सौथी पहला तो ये समझिए कि सार्थक अंको एटले शुं अने आपणने एनी जरूरियात शुं पड़ी, तो एना माटे एक बहुत सरल एक्जाम्पल अहींया बतावेलो छे तमने के आपणे धारी लईए के आपणा मोबाइल फोननी स्क्रीननी लंबाई आपणे मापवी छे, ते माटे आपणे अलग अलग साधनोनो उपयोग करीए जेना द्वारा मळेला परिणामो आपणने अहींया नीचे दर्शावेला छे। એટલે અલગ અલગ સાધનોમાં સાદી ફૂટપટ્ટી તમે લઈ શકો લંબાઈ માપવા માટે, પછી આપણે લેબોરેટરીમાં વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ પણ કરવાનો છે। સો એવા અલગ અલગ સાધનો લેશું આપણે જેની મદદથી આપણે સ્ક્રીનની લંબાઈ ચોક્કસતાથી માપવાનો પ્રયત્ન કરશું। તો એમાં એક પરિણામ એવું આવ્યું છે કે આપણા સ્ક્રીનની લંબાઈ મળેલી છે 10 સેન્ટીમીટર। પછી બીજું પરિણામ તમે જોશો તો બીજા સાધનથી માપેલું હશે જે તમને દર્શાવે છે 10.1 સેન્ટીમીટર। એટલે આમાં માત્ર તમે એવું જ કહી શકો છો કે 10 સેન્ટીમીટર જેટલો લંબાઈ હશે તમારી સ્ક્રીનની, પણ આમાં તમને એક આંકડો વધારે મળે છે 10.1 સેન્ટીમીટર। ત્યારબાદ ત્રીજું સાધનની મદદથી આપણે જ્યારે લંબાઈ માપી તો આપણને જાણવા મળ્યું કે આપણા સ્ક્રીનની લંબાઈ છે 10.05। એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી આપણે કહી શકીએ છીએ કે આપણા સ્ક્રીનની લંબાઈ કેટલી છે। ત્યારબાદ ચોથું સાધન અને પાંચમા સાધન એટલે અલગ અલગ સાધનોની મદદથી માગેલી લંબાઈઓ તમને અહીંયા દર્શાવવામાં આવી છે। હવે આવું કેમ થયું એ તમે જરાક જાણી લો। તો ફૂટપટ્ટીમાં તમે સાદી રીતે માપ્યું હશે, તો સાદી ફૂટપટ્ટીમાં તમે જ્યારે પણ માપો ત્યારે 1 સેન્ટીમીટરની અંદર બીજા 10 કાપા હોય, એટલે તમે ગણિતમાં ત્રિકોણ કે ચોરસ કે એવો આકૃતિ દોરવા માટે તમે બાજુઓની લંબાઈ લેતા હશો તો 4.5 લેતા હોય તો 4 સેન્ટીમીટર ને પછી 5 કાપા એવી રીતે ગણતા હતા। એટલે સાદી ફૂટપટ્ટીમાં પોઈન્ટ પછી 1 ડિજિટ સુધીનું માપી શકાય છે। એટલે ધારો કે લંબાઈ 8.9 માપી શકાય, 7.2 માપી શકાય, 4.8 માપી શકાય, આવી રીતે લંબાઈ માપી શકાય કોના દ્વારા, સાદી ફૂટપટ્ટી દ્વારા। પણ પછી એક પછી જે ડિજિટ આવશે જેમ કે અહીંયા કેટલા છે 10.05, તો આવી લંબાઈ માપી શકાતી નથી। તમે હા 10.0 હશે ત્યાં સુધી કહી શકો, પણ પછી 5 એ તમને ખબર નહીં પડે, કારણ કે સાદી ફૂટપટ્ટીમાં 1 સેન્ટીમીટરની અંદર 10 ખાના આવે છે, 10 ખાનાની અંદર બીજા ખાનાઓ પાડેલા નથી હોતા। ઓકે, સો અલગ અલગ સાધનોની મદદથી અહીંયા લંબાઈઓ આપણને જાણવા મળી। તો હવે આ રીડિંગને જરા વ્યવસ્થિત રીતે જોશો ને તો તમે કહેશો કે આમાં પાંચમું જે સાધન આપણે વાપરેલું છે તે સાધનમાં આપણને લગભગ 0.54 ડિજિટ સુધીની ચોક્કસતા મળે છે। એટલે તમે કહી શકો છો અહીંયા કે ભાઈ તમારા ફોનના સ્ક્રીનની લંબાઈ 10.0449 એપ્રોક્સિમેટલી આટલી હશે। એટલે આપણે નથી વાત કરી પેલી ચોકસા અને સચોટતામાં દાદાજીની ઘડિયાળ લીધેલી હતી ને ડિજિટલ ઘડિયાળ લીધેલી હતી, તમને ખબર હોય તો પેલી ઘડિયાળ જે એનાલોગ હતી દાદાજીની ઘડિયાળમાં મિનિટ અને કલાક જ બતાવતા હતા, પણ ડિજિટલ ઘડિયાળમાં સેકન્ડ પણ બતાવતા હતા। તો આમાં કંઈક એવું છે, પોઈન્ટ પછી એક જ ડિજિટ બતાવે છે, અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી આપણે ખબર પડે છે, અહીંયા પોઈન્ટ પછી 3 અને અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ સુધીની સચોટતા છે। એટલે તમે જોવા જશો તો 5-5માં સૌથી સચોટ માપ આ કહેવાય, બરાબર? ઓકે, સો હવે આ 5-5ની સરેસરી એવી હોય, ધારો કે તમે 5 અલગ અલગ રીડિંગ લીધા, 5-5 થી સરેરાશ કાઢવું હોય તો પ્રોબ્લેમ શું આવશે કે આમાં તમે 4 ડિજિટ સુધી ચોક્કસ છો, પણ આમાં 3 જ ડિજિટ સુધી ચોક્કસ છો, એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક આવે કે આ ડિજિટ વિશે શું, આ તમને 1 થી 9 વચ્ચેનો કોઈ પણ આંકડો હોઈ શકે અથવા 0 પણ હોઈ શકે, બરાબર? જેમ કે અહીંયા તમને ફિક્સ જ ખબર છે કે ચોથો આંકડો એટલે 9 જ છે, જ્યારે અહીંયા 5 પછી શું છે તે ખબર નથી। એવી જ રીતે અહીંયા પણ 2 ડિજિટ સુધી આપણે ચોક્કસ નથી અહીંયા પાછળ, અહીંયા આપણને 3 અંકો નથી ખબર ને અહીંયા આપણને 4 અંકો નથી ખબર। એટલે તમે જોવા જશો તો બધા જે અવલોકનો છે તેમાં આ જે અહીંયા ક્રોસ દેખાય છે તમને, ધેટ મીન્સ કે એ આંકડાઓ પ્રત્યે આપણે ચોક્કસતા ધરાવતા
નથી. તો હવે તમે વિચાર કરો કે આનું સરેરાશ લેવા માટે તમે સરવાળો લેવ, તો તમે સરવાળો લેવ તો ચાલો આ 0 પ્રત્યે તમે ચોક્કસ છો, આ 0 પ્રત્યે પણ ચોક્કસ છો, આ 0 પ્રત્યે પણ ચોક્કસ છો, આ 1 પ્રત્યે પણ તમે ચોક્કસ છો, પણ અહીંયા શું છે એટલે અહીંયા અચોક્કસતા છે, એટલે આ બધા માપમાં તમને છેલ્લે પરિણામમાં શું આવશે, અચોક્કસતા આવશે. એવી રીતે અહીંયા 4 4 અને 5 આ 3 આંકડાઓ તમને ખબર છે, બટ અહીંયા બે સંખ્યાના આંકડાઓ નથી ખબર, એટલે એની અચોક્કસતા તમને પરિણામમાં મળશે. એટલે જોવા જઈએ તો આ બધા અચોક્કસ અંકો તમને પરિણામમાં નડવાના છે, બરાબર છે. એટલે આવા સંજોગોમાં આપણે શું કરવું પડે, તો આંકડાઓ એ જ લેવા પડે કે જે આપણા પરિણામમાં સાર્થક હશે. આપણા પરિણામમાં શું હશે, સાર્થક હશે એવા જ આંકડાઓ આપણે જાણી લેવા પડે કે આમાંથી કયા આંકડાઓને આપણે ધ્યાનમાં લઈને આગળ ચાલવું જોઈએ, કારણ કે આ બધા આંકડાઓ વિશે તો આપણે કેવા છીએ, અચોક્કસ છીએ, બરાબર. તો એવા સંજોગોમાં શું કરશું તે આપણે જેમ જેમ આગળ વધશું તેમ તેમ તમને આઈડિયા આવશે. પહેલાં હવે તમે સમજી લીધું કે એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાંથી ક્રિએટ થવાનો છે, બરાબર. એટલે પ્રોબ્લેમ તમને અહીંયા દેખાય છે. ઓકે, તો હવે સાર્થક અંકો કોને કોને કહેવાય ને તે આપણે પહેલાં સમજી લઈએ, ત્યારબાદ આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કઈ રીતે સાર્થક અંકોને આપણે ધ્યાનમાં લેશું તે જોશું. એટલે પહેલાં આપણે સાર્થક અંકો કઈ રીતે ગણી શકાય તે શીખીએ. તો એના નિયમો છે, લગભગ 5-1 નિયમ છે, હું સરળતાથી સમજાવવાની કોશિશ કરીશ વિથ એક્ઝામ્પલ, એટલે તમને આઈડિયા આવી જાય. તો પહેલો નિયમ એવો છે કે શૂન્ય સિવાયનો દરેક અંક સાર્થક જ કહેવાય. શૂન્ય સિવાયનો દરેકે દરેક અંક શું કહેવાય, સાર્થક જ કહેવાય. એટલે પહેલી સંખ્યા છે તેમાં સાર્થક અંકો કેટલા, તો ટોટલ 5, 1 2 3 4 અને 5. એટલે ટોટલ સાર્થક અંકોને તમને પૂછે કે ભાઈ આવી રકમ આપી દે કે ભાઈ ચાલો આમાં સાર્થક અંકો કેટલા, તો તમારા જવાબ આવશે 5. મેં શું કીધું, શૂન્ય સિવાયના કોઈ પણ અંકો સાર્થક છે. એટલે તમને દેખાતા હશે અહીંયા આ 1 2 3 આ સાર્થક છે, અહીંયા 1 આ 2 આ 3 આ 4 આ 9 આ સાર્થક છે, અહીંયા 1 આ 1 આ પણ સાર્થક છે, આ 4 5 9 7 5 આ પણ સાર્થક છે. એટલે તમને આ બધા એક્ઝામ્પલોમાં જે શૂન્ય સિવાયના આંકડાઓ છે તો સાર્થક છે છે અને છે, બટ અમુક સંજોગોમાં શૂન્ય પણ સાર્થક છે. કયા સંજોગોમાં શૂન્ય સાર્થક છે, તો જ્યારે કોઈ શૂન્ય બે શૂન્યતરની વચ્ચે આવતા હોય, એટલે જો અહીંયા પણ શૂન્ય નથી અહીંયા પણ શૂન્ય નથી પણ એની વચ્ચે આવે છે, તો આ શૂન્ય સાર્થક છે. એવી રીતે અહીંયા 3 3 0 જે છે ને તે બે સંખ્યાની વચ્ચે આવે છે, આ 1 અહીંયા 1, એટલે બે શૂન્યતર અંકો છે એની વચ્ચે આવે છે, તો આ 3 3 શૂન્ય પણ કેવા, સાર્થક. ઓકે, ચાલો. પણ જો કોઈ શૂન્ય સંખ્યાની આગળ આવતા હોય કે સંખ્યાની પાછળ આવતા હોય, તો આ શૂન્ય સાર્થક નથી. જોઈ લો, અહીંયા આગળ છે અહીંયા પાછળ છે, તો એ શૂન્ય સાર્થક નથી. એટલે શૂન્ય સાર્થક ક્યારે કહેવાય, કે જ્યારે કોઈ બે શૂન્યતરની વચ્ચે આવતા હોય, તો જેમ કે અહીંયા 4 અને 9 ની વચ્ચે છે તો એ સાર્થક છે, અહીંયા 9 અને 7 ની વચ્ચે તો એ સાર્થક છે, અહીંયા 1 અને 1 ની વચ્ચે તો સાર્થક છે, આ પણ સાર્થક છે, અહીંયા પણ આ 3 3 સાર્થક છે. એટલે શૂન્ય ક્યારે સાર્થક, જો કોઈ શૂન્ય બે શૂન્યતર સંખ્યાની વચ્ચે આવતા હોય તો. અને આ નિયમ જે 3 ગણાવ્યા મેં એ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા માટેના હતા. પહેલો નિયમ શું, શૂન્ય સિવાયની બધી સંખ્યા સાર્થક, બધા અંકો સાર્થક. પછી બીજો નિયમ શું, શૂન્ય ક્યારે સાર્થક, તો બે આંકડાઓની વચ્ચે આવતો હોય તો શૂન્ય સાર્થક. અને ત્રીજો, સંખ્યાની આગળના અને સંખ્યાની પાછળના શૂન્ય સાર્થક નથી. તો જે સાર્થક નથી એને મેં રેડ કલરથી દર્શાવ્યા છે, અને જે સાર્થક છે તે ગ્રીન કલરથી દર્શાવ્યા છે. એટલે તમે દરેકે દરેકમાં સાર્થક અંકોની સંખ્યા ગણી કાઢો, તો આમાં 5, આમાં 3, આમાં 1 2 3 4 5 6 7, પછી આમાં 5, આમાં 3 ને 3 6, આમાં 3, આમાં 3 ને 3 6. એટલે આ રીતે તમને જે આંકડાઓ ગ્રીન કલરથી દેખાય તે આંકડાઓની સંખ્યા ગણવાની, આ બધા આંકડાઓ કેવા છે, સાર્થક છે. એટલે તમને અત્યારે શું સમજો છો કે કોઈ પણ રકમ આપેલી હોય, કોઈ પણ આંકડાઓ આપેલા હોય, આપણે નંબર જે પણ મેળવીએ એમાં દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હશે, તો તમને હવે આવડી ગયું કે આમાંથી કેટલા અંકો સાર્થક છે. ઓકે, આ 1 2 3 સાર્થક છે, 0 0 આ સંખ્યાની આગળ આવે છે, એટલે કોઈ બે શૂન્યતર સંખ્યાની વચ્ચે નથી આવતા,
હવે સપોઝ કે અહીંયા આગળ 7 મૂકી દઉં ને હું તો 7 અને 1 ની વચ્ચે આવે એટલે બંને સાર્થક થઈ જશે પણ અત્યારે આગળ છે જેથી સાર્થક નથી એવી જ રીતે 9 ની પાછળ છે અહીંયા કોઈ પણ એક આંકડો મૂકી દઉં તો પાછા કેવા થઈ જાય સાર્થક થઈ જાય ઓકે તો જ્યારે શૂન્યો ક્યાં આવતા હોય કોઈ બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે આવતા હોય તો એ સાર્થક છે એના સિવાય સાર્થક નથી અને આ નિયમ માત્ર કોના માટે લાગુ પડશે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા માટે તો આ સ્લાઇડ પર બરાબર ધ્યાન આપજો અને સમજી લેજો હવે જોઈએ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આગળના નિયમો તો ખરા જ આગળના નિયમો એટલે કયા નિયમો કે અહીંયા આ જે 1 2 અને 8 એ શૂન્યેતર સંખ્યાઓ છે તો એ સાર્થક છે આ 0 1 અને 2 ની વચ્ચે છે તો એ સાર્થક છે આ નિયમો તો ખરા જ બટ ક્યારે આગળના 0 અને ક્યારે પાછળના 0 સાર્થક થશે કે નહીં તે ચેક કરીએ તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ને તો આગળના ચિહ્નો સાર્થક લેવાના નથી એટલે એનો મીનિંગ એવો થાય કે દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય આગળ આવતા 0 ક્યારેય સાર્થક નથી લેવાના કારણ કે આ સંખ્યાને આપણે કઈ રીતે લખી શકીએ ખબર 1.028 × 10⁻⁴ આ તમે ડેસિમલ પોઈન્ટ ને આ બાજુ ખસેડો તો લખી શકાય ને એટલે પછી આ 0 બધા નીકળી જશે એટલે 0 સાર્થક નથી તો સમજાય છે સીધું અને શોર્ટકટ વાત કે જ્યારે પણ સંખ્યાની આગળ 0 મૂકવામાં આવે જેમ કે અહીંયા આયરા 2 0 આ 2 0 આ 3 0 અથવા તો દશાંશ ચિહ્ન વાળીમાં આયરા આગળના 0 એ સાર્થક નથી જ નથી બરાબર તો 0 ક્યારે સાર્થક છે કે જ્યારે બે અંકોની વચ્ચે આવતો હોય તો અથવા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય અને જો પાછળ 0 હોય તો એ સાર્થક ક્યાં 0 મૂકેલા હોય પાછળ 0 મૂકેલા હોય તો કારણ કે એ તમારા માપનમાં ચોકસાઈ દર્શાવે છે કે તમે 10.000 સુધી ચોક્કસ છો એટલે 10 પછી પોઈન્ટ છે અને પોઈન્ટ પછી આ પણ 0 છે આ પણ 0 છે ને આ પણ 0 છે એટલે એ અંકો પર તમે કેવા છો એકદમ ચોક્કસ છો તમારો તમે કોઈ પણ માપ લેવું ને એવું લખો કે 200 તો પાછળના બે 0 ને કંઈ લેવા દેવા નથી એ ચોક્કસ નથી કારણ કે 200 એટલે 2 × 10² પણ એવું લખો કે 200.0 તો એનો મીનિંગ એવો થાય કે તમે 200 પણ ચોક્કસતાથી લખ્યા છે ને પોઈન્ટ પછી 0 પણ ચોક્કસતાથી લખ્યો છે એટલે ચારે ચાર અંકો કેવા થઈ જાય ચોક્કસ સચોટ થઈ જાય ઓકે તો એ ચારે ચાર અંકો આપણા સાર્થક અંકો કહેવાય એટલે જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ને પાછળ 0 મૂકેલા હોય તો એ ચોક્કસતા દર્શાવે છે કે તમે કેટલા આગળ સુધી તમે અંકોમાં ચોક્કસતા ધરાવો છો બરાબર છે એટલે 0 બે સંજોગોમાં કેવા લેવા સાર્થક 0 ને ક્યારે સાર્થક કહેવાય કે જો એ બે સંખ્યાની વચ્ચે આવતો હોય અથવા તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં પાછળ આવતો હોય તો એના સિવાય 0 સાર્થક નથી એટલે સીધું ને શોર્ટકટ કે બધા શૂન્ય સિવાયના આંકડાઓ તો સાર્થક જ પણ શૂન્ય ક્યારે સાર્થક બે અંકોની વચ્ચે અથવા તો પોઈન્ટ વાળી સંખ્યામાં પાછળ હોય તો એના સિવાય નહીં એટલે 5 નિયમની જગ્યાએ 3 જ નિયમ કમ્પલસરી યાદ રાખો કે શૂન્યેતર સંખ્યાઓ સાર્થક શૂન્યેતર એટલે ખબર પડે ને શૂન્ય સિવાય અને શૂન્ય ક્યારે સાર્થક તો બે આંકડાની વચ્ચેનું શૂન્ય પણ સાર્થક અને પોઈન્ટ વાળી સંખ્યામાં પાછળના શૂન્ય સાર્થક ઓકે એટલે પોઈન્ટ વાળી સંખ્યામાં આગળના શૂન્ય સાર્થક થશે નહીં અને પોઈન્ટ વગરનીમાં તો આગળના પણ નહીં થાય અને પાછળના પણ નહીં થાય સો આગળની જેમ જ અહીંયા પણ જે સાર્થક નથી તેને લાલ કલરથી દર્શાવ્યા છે અને જે સાર્થક છે તે બધા ગ્રીન ગણી કાઢજો પહેલામાં 4 પછી આમાં કેટલા 5 આમાં કેટલા 3 ને 3 6 આમાં 4 ને 3 7 એ રીતે તમે બધામાં સાર્થક અંકોની સંખ્યા ગણી કાઢો અને આ તમારા માટે પ્રેક્ટિસ એક્ઝામ્પલ આ બધા અંકો લખેલા છે વિડીયોને પોઝ કરજો અને શું કરશો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તે તમારે ખાલી નોંધવાની છે ઓકે કે ભાઈ રકમ લખી પહેલી આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી તો પહેલી રકમમાં સાર્થક અંકોની સંખ્યા 1 2 3 4 તો જવાબ આવશે 4 ઓકે એનો કોઈ એક્સપ્લેનેશન કે એવું કંઈ નથી સાર્થક અંકોની સંખ્યા 4 છે આ રીતે તમારો જવાબ બને સો એવી રીતે તમારે 10 એ 10 સોલ્વ કરીને મને સેન્ડ કરવાના હવે રાઉન્ડિંગ ઓફ જોઈએ કે
આપણે પહેલું જ એક્ઝામ્પલ આજની સ્લાઇડમાં જ પહેલું જ એક્ઝામ્પલ લીધેલું હતું કે આ અલગ અલગ સાધનોથી લંબાઈઓ માપેલી હતી ને આપણને આવા આંકડાઓ મળેલા હતા કે આમાં તમે જોશો તો કેટલા સાર્થક અંકો થયા, તો આ 1 2 3 4 5 6 સાર્થક અંકો છે, જ્યારે આમાં 5 છે, આમાં 4 છે, આમાં 3 છે અને આમાં 2, સોરી આ પોઈન્ટ વાળી સંખ્યા નથી એક્ચ્યુઅલી, આ 10 જ છે ત્યાં, એટલે આમાં એક જ સાર્થક અંક થયો, કેટલા થયા 1 જ. સો બધામાં સાર્થક અંકોની સંખ્યા અલગ અલગ છે, એટલે સરવાળો કરતી વખતે શું કરવાનું, પછી ગુણાકાર ભાગાકાર વખતે શું કરવાનું, એના માટે થઈને પહેલાથી આપણે શીખી જ લેવું પડશે કે સાર્થક અંકોની સંખ્યા વધારવી હોય કે ઘટાડવી હોય તો શું કરવાની, એટલે કે સંખ્યાને શું કરવું છે, રાઉન્ડ ઓફ કરવું છે. તમે નથી કહેતા કે ભાઈ કંઈ ખરીદી કરીને 201 રૂપિયા થયા અથવા તો કંઈક આમ તેમ થયા તો પ્લસ માઇનસ કરી દેવું કે ભાઈ રાઉન્ડ ફિગર મૂકી દે ને તું, એવું તમે કોમન લાઈફમાં વાપરેલો હશે શબ્દ આ, તો એ રાઉન્ડ ફિગર મૂકવું ને રાઉન્ડિંગ ઓફ કરવું એક રીતે સરળ એક રીતે સેમ જ છે, પણ થોડો ડિફરન્સ છે. એટલે આપણે પહેલાં શીખીએ રાઉન્ડિંગ ઓફ કરવું. હવે આ એક સંખ્યા લઈ લીધેલી છે મોટી એવી જ, અને આનું રાઉન્ડિંગ ઓફ કરીશું. રાઉન્ડિંગ ઓફ કરીશ દેટ મીન્સ કે આમાં સાર્થક અંકોની સંખ્યા અત્યારે કેટલી છે, તો તમે ગણી કાઢો ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 સાર્થક અંકો છે. કેટલા? 16. પણ તમારે 16 સાર્થક અંકો નથી જોતા, તમારે એને ઓછા કરીને ધારો કે 2 કે 3 જ સાર્થક અંકો જોઈએ છે. કેટલા જોઈએ છે? 2 કે 3. ચાલો એક કામ કરીએ, પહેલા ધીરે ધીરે સાર્થક અંકો ઘટાડતા જઈએ, અને ઘટાડવા માટેના નિયમ શું છે કે એક એક ને પાછળથી કાઢતા જાઓ. કઈ રીતે કાઢવાનો? તો બહુ ઈઝી છે કે જો તમે જે અંકને અહીંયાથી કાઢો છો એ અંક 5થી નાનો હોય તો સીધો જ નીકળી જાય, એટલે આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં. બરાબર છે? એટલે આપણે એક્ઝામ્પલ સમજતા જઈએ અને આગળ જતા જઈએ, તો પહેલાં મારે કોને કાઢવો પડશે? આ 1ને રાઉન્ડ અપ કરવો પડશે એટલે એને કાઢવો પડશે. તો 1 કાઢીશ, એ 1 એ 5થી નાની સંખ્યા છે, એટલે આગળની સંખ્યામાં કોઈ ચેન્જ નહીં થાય, એટલે 1 સીધો નીકળી જ ગયો. જો અહીંયાથી એટલે તમારી સંખ્યા હવે થઈ ગઈ 1 2 5 7 3 6.50 2 7 5 3 4 5 8. બરાબર? પણ આમાં સાર્થક અંકો કેટલા છે? તો હજુ એક જ સાર્થક અંક ઘટ્યો છે. તમારે તો કેટલા લાવવાના છે? માત્ર 3 જ સાર્થક અંકો ધારો કે લાવવાના છે. હજુ તો આમાં ઘણા બધા છે, તો તમારે કોને કાઢવો પડશે? હવે નેક્સ્ટ 8ને કાઢવો પડશે. હવે 8 એ કોનાથી મોટી સંખ્યા? 5થી મોટી સંખ્યા છે, એટલે આપણે 5થી નાની સંખ્યા હોય તો કોઈ ટેન્શન જ નહોતું, સીધે સીધો આંકડો નીકળી જ જાય. પણ 5થી મોટી સંખ્યા હોય તો શું કરવાનું? તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું હોય, એટલે આ 8 છે એને કાઢો, તો 5ની જગ્યા કેટલા કરવાના? 6. ઓકે, સો હવે આપણે 8ને કાઢીએ, તો આગળની સંખ્યામાં 1ને ઉમેરો કરીશ, એટલે જો થઈ ગયા 5ની જગ્યાએ કેટલા થઈ ગયા? 6. ચાલો હજુ પણ સાર્થક અંકો ઘણા બધા છે, તો હવે મારે કોને કાઢવાનો છે? 6ને. 6 એ 5 કરતાં મોટા કે નાના? સો મોટા, એટલે આ 6ને કાઢવા માટે 4માં 1 ઉમેરવો પડશે. 4માં 1 ઉમેરીશ એટલે કેટલા આવશે? 5 આવશે. ચાલો હવે મારે કોને કાઢવાનો? તો 5ને કાઢવાનો આવ્યો. અત્યાર સુધી તો સરળ હતું, અત્યાર સુધી શું હતું? 5થી નાની સંખ્યાને કાઢી તો ડાયરેક્ટ જ કાઢી નાખેલી, આ એકડાને ડાયરેક્ટ કાઢી નાખેલો આપણે. પછી 5થી મોટી સંખ્યાને કાઢવા માટે આગળની સંખ્યામાં 1ને શું કર્યું આપણે? ઉમેર્યો. પણ હવે આપણે કોને કાઢવાના છે? એક્ઝેક્ટ 5ને. તો જ્યારે તમારે એક્ઝેક્ટ 5ને કાઢવાના હોય, જે 5થી નાની પણ ના ગણાય ને 5થી મોટી પણ ના કરાય, ત્યારે શું કરવાનું? તો 5ની આગળની સંખ્યા જોવાની, એટલે કે આ 5ને કાઢવાનો છે તેની આગળ કેટલા છે? 3 છે. 3 એકી કે બેકી સંખ્યા? તો એકી સંખ્યા. તો જ્યારે એકી સંખ્યા હોય તો 1 ઉમેરી દેવાનો, એટલે 3ના કેટલા થશે? 4. પણ જો બેકી હોય તો રવા દેવાનો, એટલે જો અહીંયા 6 હતે તો રવા દેતે, અહીંયા 2 હતે તો પણ રવા દેતે. ઓકે, એટલે બેકી સંખ્યા હોય તો એને નહીં કશું કરવાનું, જેમ છે તેમ જ રહેવા દેવાનું. પણ જો એકી સંખ્યા હોય તો 1નો ઉમેરો કરવાનો. ચાલો, તો અહીંયા 3 એક એવી સંખ્યા છે, એકી સંખ્યા છે, એટલે 3માં 1 ઉમેરાશે, એટલે થઈ ગયા આપણા 4. હવે આપણે કોને કાઢવાના? 4ને કાઢવાના. તો 4ને કાઢશું એટલે 4 એ 5 કરતાં નાની સંખ્યા છે, એટલે ડાયરેક્ટ જ નીકળી જશે, એટલે આપણી સંખ્યા આવી ગઈ. ચાલો હવે 5ને પાછા 5ને કાઢવાના આવ્યા. આગળ 7 છે. 7 એ કેવી સંખ્યા? એકી સંખ્યા. તો 7ને કાઢશું તો શું થશે? 8 થઈ જશે. હવે 8ને કાઢો તો શું થઈ જાય? આગળ 1 ઉમેરવો પડશે ને, એટલે 2ની જગ્યાએ 3. 3 કેવી સંખ્યા? 5થી નાની, એટલે ડાયરેક્ટ જ નીકળી જશે. પછી 0 એ પણ 5થી નાની, તો ડાયરેક્ટ જ નીકળી જશે. હવે 5 આવ્યો, સો 5ને કાઢવા માટે આગળ કેવી સંખ્યા છે? 2કી સંખ્યા છે ને, સો એ 5 ડાયરેક્ટ જ નીકળી જશે, કારણ કે 2કી સંખ્યા હોય તો એને છેડવાનો નથી. એટલે ચાલો અહીંયા સુધી તમને આવડી ગયું.
કે કઈ રીતે 1 બાય 1 બાય 1 તમારે એક એક આંકડાને કાઢતો જવાનો. અમુક લોકોના મગજ બહુ સાફ ચાલતા હોય ને તો એવું કહેશે સર અહીંયા 0 ને 2 છે, હવે 0 માં કદાચ એક ઉમેરો તો હોય એક જ આવે, તો એક ને આપણે કાઢશું તો 5 ના 5 જ રહેશે, એટલે આ પાછળનું બધું ગાઈ દે એક જ ધડાકે. આ આટલા બધા સ્ટેપ કરવાની કોઈ જરૂર જ નથી. અહીંયા 0 છે એટલે આગળની બધી સંખ્યા ઉડી જાય, પછી 1 હોય તો પણ ઉડી જાય, કારણ કે 1 નો કદાચ 2 થાય, પણ 2 નીકળવા માટે પણ આગળ તો કશું જ ના થાય ને. એટલે તમારે જો અહીંયા 1 0 1 2 3 જેટલી સંખ્યા હોય તો ડાયરેક્ટ જ નીકળી જશે, બરાબર છે. હા 4 હોય તો થોડી તકલીફ પડે કે 4 છે તો કદાચ આગળનો આંકડો 5 થતો હોય, તો 5 થતો હોય તો પછી આગળનો આંકડો જોવો પડે. ઓકે, એટલે આવું થોડું લોજિક વાપરવાનું, પણ મેઇન તકલીફ અહીંયા પડશે તમને. હવે અહીંયા સુધી તો પોઈન્ટ હતો, જો અહીંયા સુધી આપણે જેટલા પણ પાછળના આંકડા કાઢ્યા એટલે પોઈન્ટ હતો, એટલે આપણી મૂળ સંખ્યા જે ખરી ને એમાં કોઈ બહુ વધારે ફરક પડતો હતો નહીં, કારણ કે 1 2 5 7 3 6 પોઈન્ટ આટલા લખો કે આટલા લખો, એમાં ખાલી આટલા ડિજિટનો ફરક પડ્યો પાછળ, બરાબર. પણ હવે તમારે 6 કાઢવો હોય તો ધારો કે 6 કાઢીને ડાયરેક્ટ તમે 4 કરો, એટલે તમે શું મૂકશો? 1 2 5 7 4 આવું કહી રહ્યું. તો તમારો આ જે સંખ્યા છે તે કેટલી છે? તો એકમ દશક શતક હજાર દશક લાખ 1,25,736, એટલે 1,25,736 છે ને. પણ એની જગ્યાએ તમે 6 કાઢશો ને 4 મૂકશો ને એટલે તમારી સંખ્યા શું થઈ જશે ખબર? 12,574. કેટલી થઈ જશે? 12,574. હવે ક્યાં 1,25,000 અને ક્યાં 12,000? જમીન આસમાનનો ડિફરન્સ, એટલે તમે જે સંખ્યા છે એની સાથે એટલી બધી છેડછાડ કરી નાખી કે 1,00,000માંથી એની વેલ્યુ સીધી 1,000માં લઈ આવ્યા, આવું ના થવું જોઈએ. એટલે જ્યાં સુધી પોઈન્ટ છે ત્યાં સુધી તમે બે ધડક કામ કરો, પણ જેવો પોઈન્ટ નીકળી ગયો ને એટલે થોડાક સાવચેત થઈ જવાનો. હવે કઈ રીતે રાઉન્ડ અપ કરવાનો તે શીખી લેજો. હવે આ 6 ને કાઢશો ને તો ડાયરેક્ટ 6 ને એમ જ નહીં કાઢી લેશો, આગળ તો આપણે 4 કરશું જ, પણ પાછળ 0 મૂકશું. 6 નીકળી ગયો ને શું આવી ગયો? 0 આવી ગયો, અને 3 ની જગ્યાએ શું થઈ ગયું? 4. આવું કેમ કર્યું? કે આપણે 1,25,000 આંકડો જાળવી રાખવાનો હતો ને, તો જોઈ લો આ પણ 1,25,740 અને આ છે 1,25,736, તો કોઈ ડિફરન્સ નહીં પડ્યો, મૂલ્ય એટલું ને એટલું જ ગયું, પણ સાર્થક અંક ઘટી ગયો. આમાં સાર્થક અંક કેટલા? 1, 2, 3, 4, 5, 6, જ્યારે આમાં 1, 2, 3, 4, 5 થઈ ગયો ને, ઘટી ગયો ને, કારણ કે આ શૂન્ય સાર્થક નથી. એટલે જ્યારે પોઈન્ટ વગરની સંખ્યામાં તમારે રાઉન્ડ અપ કરવાનો આવે, ત્યારે ધ્યાન રાખવાનું કે જ્યાં આંકડો કાઢો એની જગ્યાએ 0 મૂકી જ દેવાનો, કારણ કે એ 0 સાર્થક હોતો નથી, અને આ 0 મૂકવાથી સાર્થક અંક તો ઘટી જ જશે, પણ તમારો આંકડો જળવાઈ રહેશે, બરાબર. ચાલો હવે હજુ આમાં કેટલા સાર્થક અંકો છે? 5. આપણે 3 સુધી જવું હોય તો હજુ 4ને કાઢવો પડે, 4ને કાઢો એટલે આગળની સંખ્યામાં કોઈ ફરક નહીં પડે, એટલે આગળની સંખ્યા 7 જ રહેશે, પણ 4ની જગ્યાએ શું આવી ગયું? 0 આવી ગયો, બરાબર. અને હજુ આમાં કેટલા સાર્થક અંકો છે? 4 છે. ધારો કે 3 કરવા હોય તો હજુ 7ને કાઢવો પડે, 7ને કાઢશો એટલે આગળ 6 આવશે, અને 7ની જગ્યાએ 0 થઈ ગયું. એટલે આપણે આ 3 ડિજિટ સુધી રાઉન્ડ અપ કરી દીધી, 3, ધેટ મીન્સ કે 3 જ સાર્થક અંકો છે. એટલે આ એક્ઝામ્પલ મેં એવો લીધેલો છે કે તમને રાઉન્ડિંગ ઓફ કરતા આવડી જાય, પોઈન્ટ વાળી સંખ્યા હોય કે પોઈન્ટ વગરની સંખ્યા હોય, રાઉન્ડ અપ કઈ રીતે કરાય. આપણે ધીરે ધીરે સાર્થક અંકોની સંખ્યા ઘટાડીને કેટલા સાર્થક અંકો કરી દીધા છે? 3 કરી દીધા છે, બરાબર. જરૂરિયાત મુજબ સાર્થક અંકોની સંખ્યા વધારવી અથવા તો ઘટાડવી, તો નોટ ડાઉન કરી લેજો અને સમજતા રહેજો કે 5થી નાની તો ડાયરેક્ટ નીકળે, 5થી મોટી તો આગળ 1 ઉમેરાય, અને 5 હોય તો 2 કી હોય તો 2 કી રવા દેવાની, ને 1 કી હોય તો 1 ઉમેરવાનો, જ્યાં સુધી પોઈન્ટ વાળો કિસ્સો ખતમ ના થાય ત્યાં સુધી. પણ પોઈન્ટ વગરની સંખ્યા હોય તો જેને પણ કાઢો હોય ત્યાં 0 મૂકવાનો. સરવાળા અને બાદબાકી દરમિયાન સાર્થક અંકો જોઈ લેવા. અહીંયા હવે હું થોડોક ઉતાવળમાં જઈશ. 3 અવરોધ આપી દીધેલા છે, બધામાં સાર્થક અંકો અલગ અલગ છે, આમાં 4, આમાં 4 ને આમાં 2. તો આના 4, આના 4 અને આના 2 નો સરવાળો કરીએ ને તો એનો મિનિંગ એવો થાય કે આમાં તો 4 સાર્થક અંકો છે, આમાં 4 છે, પણ આમાં 2 છે, એટલે 2 પ્રત્યે તમે અચોક્કસ છો. તો ત્યારે શું કરવાનું? સરવાળામાં હંમેશા પોઈન્ટ પછી, શું બોલું છું? પોઈન્ટ પછી ના સાર્થક અંકો જ જોવાના. તો આમાં પોઈન્ટ પછી 2 છે, આમાં પોઈન્ટ પછી 3 છે, આમાં પોઈન્ટ પછી 1 છે. તો ઓછામાં ઓછા કોની પાસે છે? તો આની પાસે.
ઓછા માં ઓછા સાર્થક અંકો પોઈન્ટ પછી કોની પાસે છે R3 પાસે અને તે કેટલા છે એક જ છે આયો આ નવડો જે એક જ સાર્થક અંક થયો એટલે તમારે આનો સરવાળો કરીને જવાબ તો લઈ આવ્યા બરાબર છે કેલ્ક્યુલેટર માં આનો સરવાળો કરો જવાબ આવી ગયો બટ આમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો રાખ્યા તમે 3 જે વ્યાજબી નથી તમારા સવાલ માં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો ઓછા માં ઓછા છે તો 1 એટલે તમે આમાં બે અંકો પ્રત્યે અચોક્કસ છો અને આમાં એક અંક પ્રત્યે અચોક્કસ છો જો આમાં 3 પ્રત્યે ચોક્કસ છો પણ આમાં બે અને આમાં એક જ એટલે આમાં કેટલી અચોક્કસતા બે અંકોની ને એટલે તમારે એને કાઢી નાખવા પડે રિઝલ્ટમાંથી પરિણામમાંથી એટલે તમારે શું જોવાનું તો સવાલમાં એટલે કે રકમમાં કોની પાસે ઓછામાં ઓછા સાર્થક અંકો છે પોઈન્ટ પછી તો આની પાસે કેટલા છે 1 તો જવાબ પણ કેટલા સાર્થક અંકો સુધી રાખવાનો પોઈન્ટ પછી 1 ઓકે આગળનો આંકડો તો બરાબર જ છે તમારે પોઈન્ટ પછી જ મગજમારી આવશે આમાં સરવાળો કરશો તો 10 ને 2 12 ને 13 અને પાછળના આંકડાઓ ઉમેરાઈને 14 આવ્યા છે બરાબર જે એરો પહેલો આંકડો 9 ને 4 ને 1 આનો સરવાળો કરશો એટલે ઓટોમેટિકલી આગળ એક ઉમેરાઈ જશે સો આ 14.5 મળ્યા છે સોરી 14.516 એમાં તમે આ 1 અને 6 પ્રત્યે અચોક્કસ છો કારણ કે આમાં અહીંયા શું નથી ખબર તમને અને અહીંયા બે આંકડાઓ નથી ખબર એટલે તમારે આ બેને કાઢવાના પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો રાખવાના તો રકમમાં જે ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા જ રાખવાના એટલે ઓછામાં ઓછા કેટલા છે 1 તો આપણે 1 સુધી રાખશું એટલે 6 કાઢો 6 કાઢો તો આગળ 2 થાય અને 2 કાઢો તો આગળનો આંકડો એ જ રહે એટલે 14.5 આપણો જવાબ છે ઓકે એટલે સરવાળા બાદબાકીમાં શું કરવાનું મિત્રો તો રકમ જોવાની રકમમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો જેની પાસે હોય ને એટલા જ સાર્થક અંકો પોઈન્ટ પછી આપણે ક્યાં રાખવાના જવાબમાં રાખવાના એટલે તમારે પહેલું કામ તો શું કરવાનું કેલ્ક્યુલેટરમાં સરવાળો કે બાદબાકી જે થાય કરી દેવાનું તમારો જવાબ આવી જશે બટ એ જવાબમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો રાખવાના રકમમાં જેટલા ઓછામાં ઓછા હોય તેટલા હવે ગુણાકાર અને ભાગાકાર ચાલો આમાં કેટલા સાર્થક અંકો છે દળમાં 4 અને કદમાં 3 આ ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ આપણે આગળ આવી ગયેલું છે એકવાર જો કે પણ વાંધો નહીં અહીંયાથી તમે ઉતારી શકો છો અને એક્ઝામમાં આપીશ ડોન્ટ વરી હમણાં જ્યાં સુધી નહીં ચાલે ત્યાં સુધી તો દળ ભાગ્યા કદ કરો દળ ભાગ્યા કદ કરો એટલે આટલો મોટો નંબર આવશે તમારા કેલ્ક્યુલેટરમાં જેટલા ડિજિટ સુધીનું કેલ્ક્યુલેટર હશે એવો આંકડો આવશે તમે જોઈ શકો કે આમાં 4 સાર્થક અંકો છે ને આમાં કેટલા છે 3 સાર્થક અંકો જ્યારે આમાં કેટલા બધા સાર્થક અંકો આવ્યા બરાબર સો એનો મીનિંગ એવો થાય જો તમને ગુણાકારની ક્રિયા આવડતી હોય ને તો 25 × 40 કરો ખાલી બે આંકડાનો તો તમને ખબર છે કે પેલો 4 2 અને 5 વડે ગુણાય તમને ખબર ને 25 × 40 કરો એટલે નીચેનો ચોગડો જે ખરો તે 2 અને 5 બંને વડે ગુણાશે એવી રીતે 0 પણ બંને વડે ગુણાશે 0 ની જગ્યાએ જો 1 હતો તો બંને સાથે ગુણાશે બરાબર છે સો એનો મીનિંગ અહીંયા એવો થાય હું એક એવું કહેવા માંગુ છું કે આનો ગુણાકાર આની સાથે કરશો તો 2 બધા સાથે ગુણાશે આ 5 બધા સાથે ગુણાશે આ 1 બધા સાથે ગુણાશે અને પછી એનો જે પણ થઈને આવશે તે તમારો રિઝલ્ટ આવશે એનો મીનિંગ એવો થયો કે આમાં 4 સાર્થક અંકો છે ને આમાં 3 સાર્થક અંકો છે એટલે આમાં 1 ઓછો છે તો જે 1 ઓછો છે ને એની ત્રુટી બધા આંકડાઓમાં લાગશે બરાબર છે સો જ્યારે પણ ગુણાકાર ભાગાકાર કરો ત્યારે ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં બધા આંકડાઓ એકબીજા સાથે સુસંગત હોવાથી શું થશે કે તમારે જે પણ આંકડાઓમાં ભૂલ હશે અથવા તો ત્રુટી હશે કે જે ઓછો આંકડો હશે એની ઇફેક્ટ બધા આંકડાઓ પર પડશે એટલે તમારું આખે આખું પરિણામ લોચાવાળો થઈ ગયો હતો એટલે ત્યારે સંજોગોમાં શું કરવાનું તો ત્યારે પોઈન્ટ પછીના ડિજિટ નહીં જોવાના ટોટલ ડિજિટ જોવાના સો આમાં કેટલા ડિજિટ સુધી તમે ચોક્કસ છો ટોટલ 4 સાર્થક અંકો છે આમાં કેટલા છે 3 તો ઓછામાં ઓછા સાર્થક અંકો કોની પાસે છે કદ પાસે જે કેટલા છે 3 તો તમારો જવાબ પણ 3 સાર્થક અંકો સુધી લખવાનો કેટલા સાર્થક અંકો સુધી 3 એટલે તમારા જવાબમાં કેટલા સાર્થક અંકો રાખવાના 3 રાખવાના એટલે આને રાઉન્ડ અપ કરો જો રાઉન્ડ અપ કરો એટલે તમારો 0 અહીંયા છે તો 0 વાળું બધું ઉડી જાય તો પણ કેટલા રહી ગયા 4 રહી ગયા 4 રહી ગયા ને એટલે તમારે કેટલા લાવવાના છે 3 એટલે 8 કાઢો તો આગળ 9 થાય એટલે તમારો જવાબ આવ્યો 1.69 ઓકે એટલે સરવાળા બાદબાકીમાં ખાલી પોઈન્ટ પછીના જોવાના અને ગુણાકાર ભાગાકારમાં દરેકે દરેક જોવા કુલ ટોટલ જોવાના મગજમાં ફિટ રાખજો સરવાળો બાદબાકી હોય તો જવાબ તો લાગી જ દેવાનો પણ પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો લાવવાના જ્યારે ગુણાકાર ભાગાકારમાં બધા સાર્થક અંકો જોવાના ખાલી પોઈન્ટ પછી ના નહીં બધા જોવાના માં 3 આમાં 4 તો ઓછામાં ઓછા કેટલા 3 તો જવાબમાં પણ કેટલા હોવા જોઈએ 3 જો આ 1 ના હતે તો ખાલી 2 થતે તો જવાબમાં પણ કેટલા લાવતા આપણે 2 જ લાવતા ઓકે તો આ વસ્તુને
થોડુંક વ્યવસ્થિત રીતે સમજજો, જોવા પડે તો બે ચાર વાર વિડીયો જોજો, પણ વ્યવસ્થિત રીતે ના ખ્યાલ આવે ત્યાં સુધી આગળ નહીં વધતા. કારણ કે તમે જ્યારે પણ આપણે કેમેસ્ટ્રી ફિઝિક્સમાં એક્ઝામ્પલ ગણશો ત્યારે આ બધા મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આ તમારા માટે પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે. આ સરવાળા બાદબાકીના લગતા બે પરિણામ છે અને ત્યારબાદ આ બીજા પરિણામ પણ છે, આ ગુણાકારનો છે. ટોટલ 5 એક્ઝામ્પલ છે, ઇન શોર્ટમાં તમે ગણી લેજો અને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણજો. ઓકે, કેમેસ્ટ્રીમાં પણ આ ટોપિક છે, પણ ફિઝિક્સમાં આવતો તમને ડિટેલમાં લેવાનો હતો એટલે કદાચ મેડમ ના લે, બટ તમને સાર્થક અંકો કેટલા કઈ રીતે ગણવા જોઈએ બધું આવડી ગયું. એનું કોમ્બિનેશન સરવાળા બાદબાકીમાં કે ગુણાકાર ભાગાકારમાં કઈ રીતે લેવું જોઈએ, હવે જ્યારે પણ એક્ઝામ્પલ ગણશું ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખશું, બરાબર છે? પ્રયોગ કરતી વખતે પણ જ્યારે જ્યારે આપણે કરશું ત્યારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જ આપણે જવાબ લાવશું. એટલે આ વસ્તુ એવી છે કે જે આખા 2 વર્ષ સુધી કામ લાગશે અને ફ્યુચરમાં પણ તમે જ્યારે પણ એક્સપેરિમેન્ટલ વર્ક કરશો ત્યારે આ વસ્તુ કામ નહીં. એટલે આને નેગ્લેક્ટ કરાય એવી નથી.